ધોરણ 10 ની અંદર ગણિતમાં પેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યા 1 જે છે એ આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે આ ચેપ્ટરની અંદર બોર્ડમાં એનું કેટલું મહત્વ છે એ આપણે સમજી લઈએ. તો એ માટે જોઈએ તો આ ચેપ્ટરની અંદર કુલ 4 ગુણ બોર્ડની પરીક્ષામાં આપેલા છે. સામાન્ય સંજોગોમાં આ 4 ગુણ જે છે એ કેવી રીતે વિભાજિત થયેલા છે એ પહેલાં સમજી લઈએ. તો બોર્ડનું ગણિતનું પ્રશ્નપત્ર છે બે ભાગમાં વહેંચાયેલું છે. પહેલો ભાગ છે એને આપણે વિભાગ એ કહીએ છીએ. વિભાગ એની અંદર 4 ગુણમાંથી 2 ગુણના પ્રશ્નો પૂછી શકાય. વિભાગ એની અંદર 2 ગુણના જે પ્રશ્નો પૂછાય એ કઈ કઈ જગ્યાને કેવા સ્વરૂપમાં પૂછી શકાય? તો પહેલે વહેલું કે ખાલી જગ્યા સ્વરૂપમાં પણ હોઈ શકે, બીજું વિકલ્પ વાળી ખાલી જગ્યા, ત્રીજું ટૂંકા ગણતરી વાળા દાખલા, અને ચોથું સાચા ખોટા પ્રશ્ન સ્વરૂપે પ્રશ્ન પૂછી શકાય. વિભાગ એ 2 ગુણનો જે છે એમાં આ રીતે વાસ્તવિક સંખ્યામાંથી પ્રશ્નો આવી શકે. હવે બાકીના 2 ગુણ વધ્યા, એ 2 ગુણ કઈ રીતે બોર્ડમાં લઈ શકાય અથવા પૂછી શકાય એમાંથી પ્રશ્નો? તો બાકીના જે 2 ગુણ વધ્યા એ વિભાગ બી ની અંદર આવે. વિભાગ બી ની અંદર 2 ગુણનો ટૂંકો ગણતરી વાળો દાખલો, 2 ગુણની અંદર પૂછી શકાય. તો આ રીતે વિભાગ એ અને વિભાગ બી બે મળી અને કુલ 4 ગુણના પ્રશ્નો પૂછી શકાય. હવે આપણે પહેલા વહેલા વાસ્તવિક સંખ્યા 1 આ ચેપ્ટર ના સ્વાધ્યાયના દાખલાઓ ગણવાના છે. પરંતુ આપણે આ સ્વાધ્યાય 1.1 ને બદલે આપણે સ્વાધ્યાય 1.2 થી શરૂ કરશું, કારણ કે સ્વાધ્યાય 1.2 ની અંદર જે દાખલાઓ આપણને પૂછવામાં આવ્યા છે આ દાખલાઓ એ ધોરણ 5 અને 6 ની અંદર તમે અભ્યાસ કરી ગયા એ પ્રકારના અવયવોના દાખલાઓ છે. તો સ્વાધ્યાય 1.2 એના દાખલા નંબર 1 માં વાસ્તવિક સંખ્યા સંખ્યાના અવિભાજ્ય અવયવો ગુણાકાર સ્વરૂપે મેળવો. બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન 1 ગુણની અંદર પૂછી શકાય અને વિભાગ એમાં તમને પૂછી શકાય. આ દાખલાઓમાં પહેલો દાખલો છે 140 આપણને આપેલા છે. આપણે 140ના અવિભાજ્ય અવયવો ગુણાકાર સ્વરૂપે બતાવવાના છે. તો 140ના અવિભાજ્ય અવયવ ગોતવો હોય તો સૌ પ્રથમ 140 ઉપર આવી રીતનું એક ચોરસ કરશું. ત્યારબાદ આ 140ને નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા વડે ભાગવા પ્રયત્ન કરીએ તો આપણી પાસે જુદી જુદી વાસ્તવિક સંખ્યાની ચાવી તમે ધોરણ 6 અને 7માં શીખી ગયા એનો આપણે ઉપયોગ કરશું. આ સંખ્યાનો એકમનો અંક 2 હોવાના કારણે અહીંયા 2 અને 5 બે વાસ્તવિક સંખ્યાઓ, બે અવિભાજ્ય સંખ્યાની ચાવી લાગે. પરંતુ 2 અને 5માંથી 2 સૌથી નાની અવિભાજ્ય સંખ્યા હોવાથી 2 વડે આપણે ભાગવાનું છે. 2 વાસ્તવિક સંખ્યા અવિભાજ્ય સંખ્યા વડે ભાગવાનું હોય ત્યારે 140ની ડાબી બાજુએ 2 લખવાના છે. એ 2 ને ડાબી બાજુ સાથે આવી રીતે જોડી દેવાના છે. હવે 2 વડે 140ને તમે ભાગશો
तो तमने जवाब मळशे 70 मळशे। फरीवार जे परिणाम मळ्यो छे एने नानामां नानी अविभाज्य संख्या वडे भागवा जाइए तो एनो एकमनो अंक शून्य छे, एटले फरीवार बे अने पांच नी चावी लागे, बे अने पांच माथी नानी संख्या बे छे, एटले अहीं बे वडे एने भागवा माटे प्रयत्न करिए। जे संख्या वडे भागवुं होय एने चोरस नी डाबी बाजुए लखवामां आवे छे, एटले अहीं बे मूकीए, बे वडे सित्तेर ने भागीए एटले आपणने एनुं भागफळ मळशे 35। हवे एकमनो अंक पांच आवी गयो एटले बे नी चावी लागशे नहीं, त्रण नी चावी लगाड़ी होय तो बे संख्यानो सरवाळो करिए, पांच ने त्रण आठ, आठ त्रण ना घड़ियामां आवे नहीं, एटले त्रण नी चावी नहीं लागे, एटले एकमनो अंक पांच होवाथी सीधी पांच नी चावी आपणे लगाड़ी शकीए। पांच नी चावी लगाड़ी छे एटले चोरस नी डाबी बाजुए पांच मूकीए, पांच वडे आपणे 35 ने भागशुं एटले आपणे जवाब मळशे 7। सात पोते ज अविभाज्य संख्या छे एटले सात ने आपणे 7 वडे भागीए एटले आपणे जवाब मळशे 1। જ્યારે છેલ્લે આ ક્રિયાની અંદર સૌથી છેલ્લો અંક ભાગફળ તરીકે 1 આવી જાય એટલે આપણે આ ભાગાકારની ક્રિયા અવિભાજ્ય અવયવો ગોતવાની જે રીત છે એ અહીં પૂરી થાય છે, એટલે 140ના અવિભાજ્ય અવયવો આપણને મળે છે। તો કે બે બે વખત છે એટલે બેનો સ્ક્વેર આવશે, એને ગુણ્યા 5 એક વખત છે એટલે 5 આવશે અને પછી 7 આવશે। तो 140 ना अविभाज्य अवयवों गुणाकार स्वरूप ले तो बे नो वर्ग गुणिया 5 गुणिया 7 आपणे मळी शके छे। आ दाखला दरमियान कोई पण कोई विद्यार्थीओने डिफिकल्टी होय कोई पण स्टेप मां तो नीचे कमेंट बॉक्स लखेलुं छे एमां कमेंट लखवी, अने आ जे एसएस अजमेरानी जे चेनल छे ने सब्सक्राइब करवा विनंती।